છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં છો ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છે. ગુજરાતી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં પ્રકરણ નંબર 10 મૂરખના સરદારો આપણે ચાલુ કર્યું હતું, બરાબર? અને છેલ્લે આપણે જોયું હતું એ પ્રકરણની અંદર કે જે અકબર રાજા છે એ બિરબલને અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદાર શોધી લાવવાનું કામ સોંપે છે, બરાબર? અને જે બિરબલ છે એ 4 મૂરખના સરદાર શોધે છે. આપણે જોયું હતું, બરાબર, કે પહેલો મૂરખના સરદાર એણે કોઈ જ શોધ્યો હતો? તો પેલો ઘોડે સવાર, જે ઘાસનો ભારો પોતાના માથા પર મૂકીને જતો હતો. પછી બીજો મૂરખનો સરદાર એણે કયો શોધ્યો હતો? તો બીજો જે મૂરખનો સરદાર હતો એ પોતાના કાદવમાં પડેલો હતો, પોતાના હાથ પોળા કરીને. એ સુથારને પોતાના કબાટનું માપ આપવાનો હતો, એનું કબાટનું માપ પોતાના બે હાથની પહોળાઈ જેટલું હતું, બીજો મૂરખનો સરદાર. પછી ત્રીજો મૂરખનો સરદાર કયો હતો? તો સોનાની વીંટી અંધારામાં ખૂણામાં પડેલી હતી અને એ શોધતો હતો અજવાળામાં. પછી ચોથો મૂરખનો સરદાર કયો શોધ્યો હતો? તો જે હીરાની વીંટી નદી કિનારે નહાવા જાય છે ત્યારે આકાશમાં જે વાદળું હોય છે એ વાદળાની નિશાની રાખીને રેતીના ઢગલામાં દાટીને જાય છે, એ ચોથો મૂરખનો સરદાર હતો, બરાબર? અહીં સુધી આપણે જોયું હતું. અને આ 4 મૂરખના સરદારોને અકબરની સમક્ષ રજૂ કરે છે. હવે 5મો અને 6ઠ્ઠો મૂરખનો સરદાર કોણ છે તે આજે આપણે જોઈશું. તો આપણે જોઈએ કે 5મો અને 6ઠ્ઠો મૂરખનો સરદાર કોણ છે. તો અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારે જણાના નામ ઠામ આપીને અકબરે એ સૌને બોલાવીને મંગાવવા કહ્યું. આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. એટલે અકબરે 6 અઠવાડિયુંની મહેતલ આપેલી હતી, સમય મર્યાદા આપેલી હતી કે અઠવાડિયાની અંદર તારે 6 મૂરખના સરદાર મારી સમક્ષ હાજર કરવાના. એટલે બિરબલ શું કરે છે, એ જે 4 મૂરખના સરદાર શોધે છે એના નામ ઠામ આપે છે અકબરને. અને અકબર રાજા શું કહે છે, સૌને બોલાવીને અકબર રાજા સમક્ષ મંગાવવા કહે છે. એટલે એ 4 મૂરખના સરદારને અકબર રાજાની સભામાં લાવે છે. એટલે અકબર રાજા શું કહે છે તો આપણે જોઈએ. પણ આ તો 4 જ છે, મેં તને 6 લાવવાનું કહ્યું હતું, અકબરે કહ્યું. અકબર રાજા શું કહે છે, મેં તો તને 6 લાવવા માટે કહ્યું હતું અને આ તો અહીં તો મને મૂરખના સરદાર 4 જ દેખાય છે. ત્યારે બિરબલ શું જવાબ આપે છે તો આપણે જોઈએ કે નામદાર, 6એ 6 હાજર છે. બિરબલે જવાબ દીધો. શું કહે છે બિરબલ, કે 6એ 6 હાજર છે. ત્યારે અકબર એને શું પૂછે છે, આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. ત્યારે બિરબલ શું કહે છે, આ 4 તો આપ નામદારે જોયા. શું કહે છે, આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું, બિરબલે કહ્યું. હવે 5મો કોણ, કોને કહે છે બિરબલ? તો 5મો હું એટલે કે બિરબલ પોતાને કહે છે. આ 4 તો શોધી લાવ્યો અને 5મો એ પોતાને ગણાવે છે. એટલે 5મો મૂરખનો સરદાર કોણ છે, તો બિરબલ પોતે, બરાબર? ત્યારે અકબર શું કહે છે, તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામીને પૂછ્યું. ત્યારે બિરબલ શું જવાબ આપે છે, હા નામદાર. ત્યારે અકબર એને પૂછે કે કેમ, તું કેમ મૂરખનો સરદાર? ત્યારે રાજા શું જવાબ આપે છે, જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો, મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દાડા નકામા બગાડ્યા, તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? શું કહે છે બિરબલ, જાણે મારે કોઈ કામની હોય ને એમ મૂર્ખાઓની શોધ કરવા નીકળી પડ્યો અને 8 દિવસ મારા બગાડ્યા નક્કામાં, તો હું મૂરખનો સરદાર જ કહેવાઉં ને, બીજો શું કહેવાઉં? એમ બિરબલ કહે છે. ત્યારે ફરીથી અકબર રાજા પૂછે છે, 5મો તું, તો હવે 6ઠ્ઠો કોણ? અને 6ઠ્ઠો એમ પૂછે છે અકબર રાજા. ત્યારે શું જવાબ આપે છે, 6ઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે 6ઠ્ઠો મૂરખનો સરદાર, બિરબલે કહ્યું. એટલે એ તો હું, અકબરે કહ્યું. હવે 6ઠ્ઠો કોને કહે છે, 6ઠ્ઠો નામદાર. નામદાર એટલે રાજા, અકબર રાજાની વાત કરે છે. 6ઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો. હવે રાજાને 6ઠ્ઠો મૂરખનો સરદાર કહે એટલે માફી તો માંગવી પડે ને. એટલે બિરબલ શું કહે છે, કસૂર માફ કરજો,
પણ કેમ મૂર્ખનો સરદાર કયો? તો રાજકાજના બીજા અનેક સારા કામો પડતા મૂકી દીધા અને જે મૂર્ખના સરદારો જેવું નકામું કામ શોધીને દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂર્ખનો સરદાર. એટલે કોણ? અકબર રાજા. તો છઠ્ઠો મૂર્ખનો સરદાર કોણ છે? અકબર રાજા. એટલે કે છઠ્ઠો નામદાર. નામદાર એટલે અકબર રાજા, બરાબર. એટલે અકબર રાજા શું કહે છે કે એટલે એ તો હું ને, અકબરે કહ્યું. પછી આગળ શું થાય છે તે જોઈએ. હા નામદાર, આપણે બંને મૂરખને શોધવા માટે ગયા એટલે હું મૂરખનો મૂરખને આપે મને શોધવા મોકલ્યો માટે આપ, બિરબલે કહ્યું. શું કહે છે? હું મૂરખને શોધવા ગયો એટલે હું પણ મૂરખ કહેવાઉં અને આપે મને શોધવા મોકલ્યો એટલે આપ પણ મૂરખનો આપ પણ મૂરખના સરદાર કહેવાઉં, એમ બિરબલ કહે છે. કેટલું ઘુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ, એક દરબારી બોલી ઉઠ્યો. એટલે હવે દરબારની અંદર બધા જે દરબારી બેઠેલા હોય છે એ શું કહે છે? આટલું બધું ગુમાન, આટલું બધું અભિમાન છે, બાદશાહનું અપમાન કર્યું, બાદશાહને શું કહ્યો? મૂરખનો સરદાર કહ્યો એટલે બિરબલને સજા થવી જોઈએ, એમ દરબારીના અંદરથી એક દરબારી આવું બોલી ઉઠે છે. ત્યારે અકબર શું કહે છે તે આપણે જોઈએ કે બિરબલને સજા થવી જોઈએ કે ના થવી જોઈએ. તો એના માટે અકબર શું જવાબ આપે છે તો જોઈએ. નહીં નહીં, અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે, એને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈનું, નહીં તો બીજું શું? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપીને રાજી કર્યા. હવે શું કહે છે? દરબારના દરબારમાં બેઠેલા દરબારીઓ શું કહે છે કે બાદશાહનું અપમાન કર્યું બિરબલે એટલે બિરબલને તો સજા થવી જોઈએ, એમ દરબારીઓ કહે છે. ત્યારે અકબર રાજા શું કહે છે કે ના, બિરબલે જે કર્યું એ સાચું જ, બિરબલે જે કહ્યું એ સાચું છે, એણે ભલે ટકોર કરીને મને કહ્યું હોય પણ એણે મને સાચી વાતનું ભાન કરાવ્યું છે. મેં શું કર્યું? મૂર્ખાઓના વિચારમાં અને મૂર્ખાઓની શોધવામાં સમય ખોટો વ્યર્થ બગાડ્યો છે, આ મૂર્ખાઈનું જ કામ કહેવાય ને, બીજું શું કહેવાય, એમ અકબર રાજા કહે છે. અને પછી બિરબલને ઇનામ આપે છે અને રાજી કરે છે, બરાબર. ને અહીં આપણો આ જે પ્રકરણ છે 10 એ પૂર્ણ થાય છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતી જોઈએ કે પાઠની અંદર કયા કયા શબ્દો આવ્યા છે તે આપણે જોઈએ. તો બિરબલ, બિરબલ કોણ છે બધાને ખબર જ છે, બરાબર ને, કે અકબરનો એ દરબારી છે જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો. કોઈ પણ પ્રશ્ન પૂછો એની પાસે જવાબ હાજર જ હોય, એની પાસે બુદ્ધિ ચાતુર્ય હતું, ખબર, એ અકબરનો એક દરબારી છે બિરબલ એટલે. પછી નામદાર. તો નામદાર એ શું છે? રાજા માટેનું માનવાચક સંબોધન છે નામદાર. પછીનો શબ્દ જુઓ ચતુર. ચતુર એટલે આપણે કહીએ ને હોશિયાર, સંજોગો અનુસાર પ્રશ્નો કે કોઈ પણ સમસ્યાને ઉકેલી નાખે એને કહેવાય ચતુર, હોશિયાર, બરાબર. પછી ઘોડે સવાર. ઘોડે સવાર એટલે ઘોડા ઉપર સવારી કરનાર. પછીનો શબ્દ જુઓ ભારો. તો ભારો એટલે ઘાસ લાકડા વગેરે એકઠા કરીને બાંધતા થતી મોટી જે ભારી હોય છે ને એને શું કહેવાય? ભારો કહેવાય. તમને કદાચ પરીક્ષામાં શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાઈ શકે છે કે ઘાસ વગેરે એકઠા કરીને બાંધેલો જથ્થો, તો એને એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો, તો શું કહેવાય? એને ભારો કહેવાય. પછી બીજો શબ્દ પણ તમને આવ્યો આ પૂછાઈ શકે. એક તો આ આપણે કહ્યું કે ભારો, બરાબર. પછીનો એક ઘોડે સવાર, ઘોડા ઉપર સવારી કરનાર. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે, તો શું કહી શકાય? કે ઘોડે, ઘોડા ઉપર સવારી કરનાર, તો ઘોડે સવાર, બરાબર. પછીનો શબ્દ જોઈએ તો નામ ઠામ. નામ ઠામ એટલે નામ અને ઠામ, બરાબર, નામ અને ઠામ. પછી જુઓ મહેતલ. મહેતલ એટલે આપણે કહીએ ને મુદત, સમય આપવો, એ મહેતલ એને કહેવાય, બરાબર. પછી આપણે આગળ જોઈએ તો આ નામઠામ જે છે એ નામઠામ પણ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે કે નામ અને રહેઠાણ. નામ અને રહેઠાણ, તો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો હોય તો નામ અને રહેઠાણ આપણે લખી શકીએ કે નામઠામ. એવી જ રીતે જે નામદાર છે એનું પણ આપણને શબ્દ સમૂહ માટે પૂછી શકાય કે રાજા માટેનું માનવાચક સંબોધન એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
तो એનો જવાબ આપણે નામદાર કહી શકીએ બરાબર પછી આગળ જુઓ ગુમાન તો ગુમાન એટલે અભિમાન પછી અપમાન તો અપમાન એટલે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું પોછડું બોલવું કે વર્તન કરવું એને શું કહેવાય અપમાન આપણે કહીએ ને કે અપમાન કર્યું પછી જુઓ પછીનો શબ્દ છે ટકોર ટકોર એટલે સૂચના अथवा मीठो ठपको कही शकाय पछी मूरखनो सरदार तो महामूरख अथवा भारे मूरख आपणे कही शके तो आ जे मूरखनो सरदार जे शब्द छे तमने कदाच रूढ़ी प्रयोग में पूछी शकाय के मूरखनो सरदार छे मूरखनो सरदार होवो तो आपणे एनो अर्थ शुं लखी शकीए के महामूरख होवो अने जो वाक्य में प्रयोग करवानो होय तो आपणे शुं कही शकीए वाक्य बनावी शकीए કે અજયનો અજય મૂરખનો સરદાર છે પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે અથવા તમને કોઈ વાક્ય આવડતું હોય તો એ પણ તમે વાક્ય બનાવી શકો છો બરાબર હવે નીચે જુઓ રૂઢિ પ્રયોગો તો રૂઢિ પ્રયોગોની અંદર જુઓ રજા લેવી તો રજા લેવી એટલે વિદાય થવા પરવાનગી લેવી એને શું કહેવાય રજા લેવી બરાબર પછીનો શબ્દ છે કે ભાન કરાવવું બીજો શબ્દ છે ભાન કરાવવું તો ભાન કરાવવું એટલે શું થશે સાચી સમજ આપવી બરાબર તો સાચી સમજ આપવી આપણે એનો અર્થ આપ્યો પરીક્ષામાં તમને કદાચ વાક્યમાં પ્રયોગ કરો એવું પણ પૂછાય તો આપણે વાક્ય આપણને વાક્ય બનાવતા આવડવું જોઈએ તો આપણે આ રીતે પણ વાક્ય બનાવી શકીએ કે પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું બરાબર આ રીતે તમને કોઈ બીજું કોઈ વાક્ય આવડતું હોય તો એ પણ તમે બનાવી શકો છો હવે આપણે આગળ જોઈએ આ સિવાયના પણ ઘણા બધા અંદર શબ્દો અર્થ આપણને જોવા મળે છે બરાબર વિરોધાર્થી સમાનાર્થી શબ્દો પણ આવી જાય છે તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય બરાબર તો સ્વાધ્યાયમાં જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય હવે બિરબલના મતે મૂર્ખાઓને કેવી રીતે ઓળખી શકાય તો બિરબલ શું કહેતો હતો અકબર રાજાને કે મૂર્ખાઓને તો કેવી રીતે ઓળખી શકાય તો એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય એવું કીધું હતું ને તો આપણે એનો જવાબ લખવો હોય તો કઈ રીતે લખી શકીએ તો આ રીતે તમારે જવાબ લખવાનો કે બિરબલના મતે મૂર્ખાઓને એમને બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે બરાબર કઈ રીતે ઓળખી શકાય જેવી રીતે આપણે હોશિયાર માણસને ઓળખી શકીએ એવી રીતે મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય એવું બિરબલ કહે છે બરાબર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન નંબર બીજો બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું હવે અકબર રાજા બિરબલને કઈ કામ સોંપે છે તો એ કયું કામ સોંપે છે એ કામ સોંપે છે ને કે અઠવાડિયાની અંદર તારે આ કામ કરવાનું છે અકબર રાજાને કઈક ઈચ્છા થાય છે શું જાણવાની ઈચ્છા થાય છે તો એ અકબર રાજાને પેલા મૂર્ખાઓને જાણવાની ઈચ્છા થાય છે બરાબર ને એટલે એ શું કામ સોંપે છે બિરબલને તો બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું બરાબર તો કઈ રીતે જવાબ લખવાનો તમારે સાંભળજો ફરીથી બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું બરાબર હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો હવે બિરબલ જે છે એ આગળ જાય છે પેલી સોનાની વીંટી ના બિરબલ જ્યારે આગળ જાય છે પેલો ઘોડે સવારને મળીને આગળ જાય છે ત્યારે એ તો આપણે જોઈએ કે મૂરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો જ્યારે બિરબલ પહેલો મૂરખના સરદારને મળે છે બરાબર પેલો ઘોડે સવાર જે હોય છે એમ ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂકીને જતો હોય છે એ ઘટના બને પછી એ આગળ જાય છે ત્યારે એને કાદવમાં પડેલો એક માણસ મળે છે બરાબર ને
એ શું કરતો હોય છે, પોતાના બે હાથ પોળા રાખીને પેલા કાદવમાં પડી ગયો છે પણ ઊભો થતો નથી, બરાબર? તો એ જે બે હાથનું માપ લીધેલું હોય છે એણે, બરાબર ને? તો એ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો? તેણે કબાટનું માપ લીધેલું હતું એટલે સુથાર પાસે જતો હતો ને. તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે મૂરખ બે હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. પછી આગળ જુઓ પ્રશ્ન નંબર ચોથો. બિરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા. હવે બિરબલ ચાર મૂરખના સરદાર શોધી લાવે છે, બરાબર ને? પાંચમો એ પોતાને કહે છે અને છઠ્ઠો અકબર રાજાને કહે છે. તો એ અકબર બાદશાહને સાથી મૂરખ કહે છે, શા માટે મૂરખ કહે છે? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે બિરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યા, કારણ કે અકબરે રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકીને શું કર્યું, મૂરખના સરદારો શોધીને દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો. એટલા માટે બિરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યા, બરાબર? આ રીતે તમે જવાબ એનો લખી શકો છો.